મિત્રો, આજકાલ સોશિયલ મીડિયામાં એક નવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, ખાસ કરીને યંગસ્ટરોમાં, કે જે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. જેવી સોશિયલ મીડિયાની એપ્લિકેશન જેવી કે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા, જે ઓનલાઈનની વિડીયો કોલિંગ થાય એવી દરેક એપ્લિકેશનો, ખાસ કરીને ટિન્ડર, બિંગો લાઈવ જે ડેટિંગ એપ્સ છે, એના ઘણા બધા કિસ્સાઓ માર્કેટમાં આવી રહ્યા છે અને એનો ભોગ મોટે ભાગે યંગસ્ટરો બની રહ્યા છે. તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર કોઈ અનનોન સ્ત્રી અથવા અવિશ્વસનીય સ્ત્રીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવશે, એ તમે ક્યારે પણ એક્સેપ્ટ ના કરશો. આવા બધા કિસ્સાઓ જે માર્કેટમાં આવે છે, હું તમને કિસ્સો સમજાવું કે કોઈ એક્સ વાય ઝેડ સ્ત્રીએ તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. એ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા પછી એ તમારી સાથે હાય હેલોથી શરૂઆત કરશે, શું છે ને એ બધું તમને પૂછશે. ત્યારબાદ તમારી સાથે વાર્તાલાપ ચાલુ થશે. એ વાર્તાલાપ ચાલુ થયા પછી તમારી પાસે એ વોટ્સએપનો નંબર માંગશે અથવા તો તમારો ફોન નંબર માંગશે. એ નંબર માંગ્યા પછી તમારી સાથે વોટ્સઅપમાં વાતચીત કરશે, વિડીયો કોલિંગમાં વાત કરશે, ફોટોની આપલે કરશે. એ આપલે થઈ ગયા પછી એ તમને એક્સપોઝ કરશે, મતલબ ન્યૂડ થવાનું કહેશે, પોતે પણ ન્યૂડ હશે અને એ તમારું ત્યારબાદ વિડીયો રેકોર્ડિંગ કરશે. અને એ વિડીયો રેકોર્ડિંગ થઈ ગયા પછી, તમારી સાથે વાતચીત થઈ ગયા પછી, એ તમને ફોન કરી, વોટ્સઅપમાં જ ફોન કરશે, ફોન કરી અને તમારી પાસે પૈસાની માંગણી કરશે. તમારા વિડીયો કોલના રેકોર્ડિંગ બાદ એ તમને ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેશે. પેટીએમ, ગૂગલ પે, ભીમ એપ્લિકેશન કે અન્ય એપ્લિકેશન દ્વારા તમારી પાસે પેમેન્ટની માંગણી કરશે. 1,00,000, 2,00,000, 5,00,000 રૂપિયાની માંગણી કરશે. જો તમે નહીં આપો તો એ તમને બદનામ કરવાની ધમકી આપશે અને પોતાના વિડીયો જે છે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વાયરલ કરવાની ધમકી આપશે, તમારા સગાવાલાને આપવાની ધમકી આપશે. તો ગભરાયા વગર તમે એક પણ રૂપિયાનો ટ્રાન્સફર નહીં કરી તમે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો. એટલે મારી તમને હાથ જોડીને વિનંતી છે મિત્રો, કે સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મમાં અંદર આ કૃત્ય તમે નહીં કરતા. હવે વાત શ્રેય થઈ ગયું છે તો તમે ચિંતા નહીં કરો, પોલીસ તમારી માટે જ છે. તમે ભોગ બની ગયા છો તો નજીકના પોલીસ સ્ટેશન તમારું જે પણ હોય ત્યાં જઈ અને તમે આની વિરુદ્ધમાં ફરિયાદ આપો. જો ફરિયાદ નહીં આપો તો તમારા જેવા જે કેટલા પણ ભોગ બનશે. નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપો. તમે ગભરાઈ ગયા છો તો તમે ડાયરેક્ટ જવા નથી માંગતા, તો તમે 100 નંબરના ફોનમાં જાણ કરો કે આવો બનાવ બન્યો છે, તો તમને માણસ બી મોકલી આપશે. પોલીસ ડાયલ 100 કરશો, 100 એટલે પોલીસ તમારી પાસે આવશે. તમારી બધી જ માહિતી ગુપ્ત રહેશે, એ બાબતની કોઈ ચિંતા નહીં કરતા. પોલીસ હંમેશા પબ્લિકની સાથે છે. જો તમે પોલીસનો સંપર્ક નથી કરી શકતા અને બીજું કોઈ કાઉન્સેલિંગની તમારે જરૂર છે તો તમે અમારા સુરત સિટીમાં ચાલતા પોલીસ સપોર્ટ ફોર્સમાં કાઉન્સેલિંગ થઈ શકશે, તમારી સાથે વાતચીત થઈ શકશે અને બનતી મદદ તમને કરશે. એના માટેનો નંબર સ્ક્રીનમાં નીચે છે અને હું રિપીટ કરું છું, 8585850000. આ અમારા પોલીસ સપોર્ટ ફોર્સનો નંબર છે. તમે ગમે ત્યારે ભોગ બનો છો તો અમારો સંપર્ક કરો, અમે સાચી સલાહ તમને આપીશું. એટલે મહેરબાની કરીને, ખાસ કરીને યંગસ્ટરોને મારે કહેવાનું છે કે ઓનલાઈન એપ્લિકેશનમાં ક્યારેય લાલચમાં આવી અને કોઈ ખરાબ કૃત્ય નહીં કરતા, એનું પરિણામ બહુ ખરાબ આવશે મિત્રો. જય હિન્દ, જય ભારત.